હેલો, વેલકમ બેક. જાગૃતાવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને મારી સાથે રહેશે અમી મેડમ. હવે આજનો આ જે વિડીયો જે છે એ સ્પેશિયલી ફોર ઘણા બધા લોકો ક્યારના વેટ કરી રહ્યા હતા કે હવે ઓફલાઈન રાઉન્ડ આવશે કે રાઉન્ડ 3 આવશે. તો એની જે માહિતી જે છે એ ઓલરેડી એસીપીસી ની વેબસાઇટ ઉપર આવી ગઈ છે, જેના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. એની પહેલા સૌથી અગત્યની વાત એ કે અમે લોકોએ ડિગ્રીના ફર્સ્ટ યરના સબ્જેક્ટ જે છે એ ભણાવવાના સ્ટાર્ટ કરી દીધા છે, રાઈટ? એમાં બીએમઈ, બીસીઈ અને કેલ્ક્યુલસ, મેથ્સ 1, આ 3 સબ્જેક્ટના લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે. તો જે લોકોને ખબર ના હોય પ્લીઝ એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તમે એની પર ક્લિક કરી અને જોડાઈ શકો છો અને એ તમે વિડીયોઝ જોઈ શકો છો. હવે જે એસીપીસીએ જે એનાઉન્સ કર્યું છે એના ઉપરથી હવે ખ્યાલ આવી જશે કે રાઉન્ડ 3 થવાનો નથી, એટલે કે હવે ઓનલાઈન પ્રક્રિયા બધી પૂર્ણ થઈ ગઈ છે. એવું એસીપીસી કીધું છે કે ઓનલાઈન જે એડમિશન પ્રોસેસ જે છે એ 8/11/2020 સુધી હતી, હવે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. કોના માટે વાત કરીએ છીએ આપણે? અથવા ડિગ્રી માટે વાત કરી રહ્યા છીએ. અને એવી રીતે આપણે વાત કરીએ ફાર્મસીની અને ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગની વાત કરીએ તો એની જે આ ઓનલાઈન પ્રક્રિયા જે છે, જે પ્રોસેસ જે છે, એ કમ્પ્લીટ થવાની લાસ્ટ ડેટ 13 નવેમ્બર છે. એટલે કે ડિગ્રી થી ડિપ્લોમા હોય, ફાર્મસી હોય કે ડિગ્રી હોય, કોઈનો પણ રાઉન્ડ 3 આવવાનો નથી. હવે ફક્ત ઓફલાઈન રાઉન્ડ જ તમારે થવાનો છે. હવે આ ઓફલાઈન રાઉન્ડની અંદર એડમિશન પ્રોસેસ કેવી રીતે થવાની છે તો એ પણ તમને અગત્યની વાત છે, તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. હવે ઓલરેડી એસીપીસીની વેબસાઇટ ઉપર આપણે વેકન્ટ સીટ બતાવી દીધી છે કે કઈ કોલેજમાં કેટલી વેકન્ટ સીટ ખાલી છે, અને આ ફક્ત સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે જ છે. આ જે ગાઈડલાઇન્સ છે એ ફક્ત અને ફક્ત સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે છે, એ ગવર્મેન્ટ કોલેજ માટે નથી. તો એ તમારે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જેટલી પણ સીટ્સ ખાલી પડી રહી છે, હવે તમારે ફોર એક્ઝામ્પલ તમારે પીડીપીયુની અંદર તમારે કોઈ પણ એક સીટ ખાલી પડી રહી છે અને તમારે એ જગ્યાએ તમારે એડમિશન લેવા જવું છે તો તમારે શું કરવું પડશે? તમારે પર્સનલી ત્યાં એ કોલેજમાં જવું પડશે અને કોલેજમાં જઈને ત્યાં આગળ તમારે એપ્લાય કરવાનું રહેશે. એટલે કે એનું પણ એક અલગથી એપ્લિકેશન ફોર્મ આવશે, રાઈટ? એ ફોર્મ પણ 300 રૂપિયાનું હશે. જેવી રીતે તમે એસીપીસીમાં કરાવ્યું હતું રજીસ્ટ્રેશન, એક તો તમે 300 રૂપિયા પે કર્યા હતા, એવી જ રીતે સેમ ટુ સેમ પ્રોસેસ જે છે હવે ઓફલાઈન રાઉન્ડમાં થશે. એટલે કે તમારે એ કોલેજમાં જઈ અને એ ફોર્મ ખરીદવાનું રહેશે અને એ ફોર્મ જે છે એ ફિલઅપ કરીને તમારે ત્યાં ભરી દેવાનું રહેશે. હવે ફોર એક્ઝામ્પલ એ પેટ્રોલિયમ જે છે પીડીપીયુની કોઈ પણ એક સીટ જે છે એ સીટમાં તમે એપ્લાય કર્યું, બીજા ઘણા બધા સ્ટુડન્ટ્સ હશે કે એ લોકોએ પણ એપ્લાય કર્યું હશે, તો એનું પણ મેરિટ લિસ્ટ બહાર પડશે. અને એનું મેરિટ લિસ્ટ બહાર પડ્યા પછી મેરિટ પ્રમાણે જો તમારો ચાન્સ લાગતો હશે તો તમને એની અંદર એડમિશન આપવામાં આવશે. જો તમારો એમાં ચાન્સ નહીં લાગે તો તમને એમાં એડમિશન આપવામાં આવશે નહીં. એટલે આની અંદર રાઉન્ડ 2માં જેને એડમિશન મળી ગયું છે અને જે સીટ વિડ્રો કરાઈ નથી એવા લોકો પણ આની અંદર પાર્ટિસિપેટ કરી શકશે, અને જે લોકોએ રાઉન્ડ 2ની અંદર એડમિશન વિડ્રો કરાવી દીધું છે એવા લોકો પણ આની અંદર પાર્ટિસિપેટ કરી શકશે, અને જે લોકો રાઉન્ડ 1માં ફ્રીઝ થઈ ગયા હતા, રાઉન્ડ 2માં જવાની ના પાડી હતી, પણ છતાં પણ હજુ જો એમને ઓફલાઈન રાઉન્ડમાં જવું હોય તો પણ એ લોકો ઓફલાઈન રાઉન્ડમાં જઈ શકશે, બરોબર? એટલે બધા કેસ બધાને ક્લિયર થઈ ગયા હશે. જે લોકોને રાઉન્ડ 2ની અંદર કોલેજ નથી મળી એવા લોકો પણ જઈ શકશે. પણ આવા કેસમાં જે લોકોને ઓલરેડી રાઉન્ડ 2માં કોલેજ મળી ગઈ છે કે રાઉન્ડ 1ની અંદર કોલેજ મળી ગઈ છે તો એ લોકોની ફી રિફંડ થવાનો જે રૂલ જે છે એનો પણ અમે એક વિડીયો ઓલરેડી બનાવી ચૂક્યા છીએ, તો એની લિંક પણ જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તમને કેવા કેસમાં તમને ફી પાછી મળશે અને જો ફી પાછી નહીં મળે તો તમારે એક્સ્ટ્રા કેટલા રૂપિયા આપવા પડશે એના વિશે આખી વાત મેં કરેલી છે, તો એ વિડીયો પણ તમે એકવાર જોઈ લેજો, જેના કારણે તમને ક્લિયર થઈ જાય, બરોબર છે? હવે આ જે છે ખાલી પડેલી જે બેઠકો જે છે એની જે પ્રવેશ કાર્યવાહી જે છે એ ક્યારથી સ્ટાર્ટ થવાની છે તો એ 17 નવેમ્બરથી, એટલે કે 17/11/2020 લઈને 30/11/2020 સુધી, એટલે કે 17 નવેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધી આ ઓફલાઈન રાઉન્ડ જે છે એની પ્રક્રિયા ચાલુ રહેશે, રાઈટ? હવે આની અંદર તમારે જો કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો જોડે ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન માટે, તમે ઓફલાઈન રાઉન્ડમાં જાઓ છો તો કોઈ પણ જગ્યાએ જાઓ તો ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન માટે તમારે સાથે શું રાખવાનું રહેશે તો તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોડે રાખજો જ. ઝેરોક્સ તો રાખવાની જ છે પણ જોડે જોડે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ રાખવાના છે, બરોબર છે? અને એના સિવાય જો તમારે એના માટે કોઈ હેલ્પલાઈન જોઈતી હોય, કોઈ ડાઉટ્સ તમારે પૂછવા હોય તો એના માટે હેલ્પલાઈન નંબર પણ છે, જે હેલ્પલાઈન નંબર છે 0790792656000. આ હેલ્પલાઈન નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને તમે કોઈ પણ ડાઉટ હોય તમે પૂછી શકો છો, રાઈટ? તો આ ઓફલાઈન રાઉન્ડ આવી ગયો છે, બરોબર? તો એનો મતલબ એવો થઈ ગયો છે કે હવે રાઉન્ડ 3 આવવાનો નથી. તો હવે તમારે જે વેકન્ટ સીટ્સ જે છે એને તમે એનાલિસિસ કરો અને એનાલિસિસ કર્યા પછી તમે તમારી જાતે ડિસાઈડ કરો કે તમારે કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં જઈને એપ્લાય કરવું છે.
ઠીક છે, છતાં પણ હજુ કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, અથવા તો વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય અથવા તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયેલા હોય તો તમે એડમિનને કોલ કરી શકો છો. અને ટાઈમિંગ અમે તમને કીધેલો જ છે, સાંજે 5:30-6 અને રાતે 10-11 આ ટાઈમમાં કોલ કરવા વિનંતી, જેના કારણે અમે તમને ઇઝીલી આન્સર આપી શકીએ. બીજા અમે આવા વિડીયો બનાવતા રહીશું અને ઓલ ધ બેસ્ટ ફોર યોર એડમિશન. બાય.